વિદ્યાર્થી મિત્રો, પેપર સેટ નંબર 2 અને એનો બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ અને આપણા માટે પેપર સ્ટાઇલ મુજબનો અંતિમ પ્રશ્ન 54મો પ્રશ્ન કેટલીક સંજ્ઞાઓ સાથે આપેલા સ્થળોને યોગ્ય સ્થાને નકશાની અંદર દર્શાવો એવો પ્રશ્ન છે આપણો. તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેના સ્થાન દર્શાવો. પેપર સેટ 1 ની અંદર આપણે રેખાંકિત નકશો નહોતો, પરંતુ અહીંયા પેપર સેટ 2 ની અંદર હવે તમને રેખાંકિત નકશો આપી દીધો છે. બરોબર, પહેલા એક વખત આપણે નાની એવી પ્રેક્ટિસ કરીએ કે ભાઈ અહીંયા જમ્મુ કાશ્મીર છે, અહીંયા પંજાબ છે, અહીંયા હરિયાણા છે, અહીંયા રાજસ્થાન છે, અહીંયા ગુજરાત છે, અહીંયા મહારાષ્ટ્ર છે, અહીંયા ગોવા છે, અહીંયા કર્ણાટક છે, અહીંયા કેરળ છે, અહીંયા તમિલનાડુ છે, આંધ્રપ્રદેશ છે, તેલંગાણા છે, અહીંયા ઓરિસ્સા છે, અહીંયા પશ્ચિમ બંગાળ છે, અહીંયા અસમ છે, અહીંયા મેઘાલય છે, અરુણાચલ પ્રદેશ છે, નાગાલેન્ડ છે, મણિપુર છે, મિઝોરમ છે, ત્રિપુરા છે, સિક્કિમ છે, અહીંયા બિહાર છે, અહીંયા ઝારખંડ છે, અહીંયા મધ્યપ્રદેશ છે, અહીંયા છત્તીસગઢ છે, અહીંયા યુપી ઉત્તરપ્રદેશ છે, અહીંયા ઉત્તરાંચલ છે, અહીંયા હિમાચલ પ્રદેશ છે, અને અહીંયા દિલ્હી છે. મેં તમને 30-30 રાજ્ય એક વખત આખા નકશાની અંદર તમને દર્શાવી દીધા. હવે આપણે નકશાની અંદર જે પૂછાય છે એની વાત કરવી છે ભાઈ, કે નકશામાં પૂછાતા સ્થળો દર્શાવવા કેવી રીતે. તો હવે રાજ્યથી પહેલા પરિચિત થયા કે ભાઈ ક્યાં કયું રાજ્ય આવેલું છે, ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે તો પહેલું આપણે પૂછાણું છે લેટેરાઇટ જમીન. મિત્રો, લેટેરાઇટ જમીન એટલે પડખાઓ જમીન. અહીંયા આપણે એક સંજ્ઞા સૂચિ બનાવશું, મેં અગાઉથી ડ્રો કરેલી છે. બરોબર, આ સંજ્ઞા સૂચિ છે, ઉપરનું ટાઇટલ આપી દઉં છું, સંજ્ઞા સૂચિ. ફરજિયાત છે બેટા, એક માર્ક માટે. એની અંદર આવશે ક્રમ, એની અંદર આવશે સૂચિ, અને એની અંદર આવશે સંજ્ઞા. આવું એક કોષ્ટક પેન્સિલથી બનાવશું. ક્રમની અંદર 1, 2, 3 ને 4, આ ચારે ચાર અહીંયા લખી નાખવાના છે, કાંઈ વિચારવાનું નથી. લેટેરાઇટ જમીન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, તમાકુનું ઉત્પાદન કરતો એક પ્રદેશ, અને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની. આ ચાર સ્થળો પૂછાણા છે. ચારેય માટે હું ફિક્સ કોઈ એક સંજ્ઞા મારે લેવાની છે, તો દરેક માટે સંજ્ઞા લઈ. તો કે લેટેરાઇટ જમીનમાં પહાડી જમીન જેવું, અહીંયા ગીરમાં હું ટ્રાયેંગલ આપું, તમાકુના ઉત્પાદનમાં હું સર્કલ આપું, અને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાનીમાં હું સ્ટાર જેવી સંજ્ઞા કરું છું. તો એ જ સંજ્ઞાઓ પાછી મારે અહીંયા કરવાની છે. સૌથી પહેલું પૂછાણું છે લેટેરાઇટ જમીન. તો કે આ જે જમીન છે ને એ પડખાઓ જમીન છે, કે જે પહાડી વિસ્તારોની બાજુમાં જે જમીનનું નિર્માણ થયેલું હોય, તો ખાસ કરીને કર્ણાટકમાં અને ગોવાની આસપાસના વિસ્તારમાં તમે અહીંયા લેટેરાઇટ જમીન દર્શાવો. સોરી, અહીંયા કર્ણાટક છે, મહારાષ્ટ્ર હતું. બરોબર, અહીંયા તમે દર્શાવી શકો છો. બીજું પૂછાણું છે આપણને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, તો આપણને ગુજરાતની અંદર દર્શાવવાનું છે. બરોબર, એને આપણે ટ્રાયેંગલથી દર્શાવીએ છીએ. અહીંયા મારે એરો મારવાનો છે અને લખવાનું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. અહીંયા મારે લખવાનું છે પડખાઉ જમીન. હવે મને તમાકુ પૂછાય છે, તો કે મેં ચરોતર લખી શકું અથવા તો હું આંધ્રપ્રદેશમાં દર્શાવું છું, તો તમાકુ પણ હું અહીંયા દર્શાવી દઉં છું. ગુજરાતની અંદર ચરોતર વિસ્તાર, ખેડા જિલ્લાની આસપાસનો વિસ્તાર, તમાકુ ઉત્પાદન કરતો એક પ્રદેશ, અને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ કર્ણાટકનું બેંગાલુરુ. બરોબર, એટલે અહીંયા સ્ટાર કરી નાખું છું. આ બેંગાલુરુ છે, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગોની રાજધાની છે, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની કર્ણાટક બેંગાલુરુ. બસ, આનાથી વિશેષ કાંઈ નહીં. રાજ્યની અંદર આવી જાઓ, નજીકનું પ્લેસ લખી નાખો, ચારે ચાર માર્ક મળી જશે. બેસ્ટ ઓફ લક, ફરી મળશું એક નવા પેપર સેટ સાથે.